નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ સ્ટડી પોઈન્ટ YouTube ચેનલ અને ડિજિટલ ક્લાસ માંનું ફરીથી સ્વાગત છે. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે પાઠ 1 ભારતના વારસાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર પ્રાકૃતિક વારસાના જે અભિન્ન અંગ હતા એની આપણે સંપૂર્ણ રીતે ચર્ચા પૂર્ણ કરેલી છે. આજે આપણે એના આગળના બે પ્રશ્ન ભણીશું, બરાબર? પ્રાકૃતિક વારસાની સમજૂતી મેળવી ચૂક્યા છે, તો હવે આપણે સાંસ્કૃતિક વારસાનો આપણે ખ્યાલ મેળવીશું, એનો પરિચય મેળવશું, પ્લસ પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો જે તફાવત છે એની પણ આપણે ચર્ચા કરીશું, બરાબર? તો શરૂઆત કરીએ પહેલા તો કે ભાઈ ભારતની જે સાંસ્કૃતિક વારસો છે એનો ખ્યાલ આપો. તો આપણે જે બે ગુણ કે ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછાય તો તમે એટલી ડિટેલ લખી શકો છો, એ ઉપરાંત હું તમને વચમાં જે ડિટેલ દેતો જાઉં એ પણ તમે આમાં એડ કરી શકો છો. તો શરૂઆત કરીએ પહેલા તો સાંસ્કૃતિક વારસો એટલે શું? તો ભાઈ સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. પ્રાકૃતિક વારસાની આપણે ચર્ચા કરેલી કે પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે કુદરત દ્વારા મળેલી જે ભેટ છે એ પ્રાકૃતિક વારસો છે, બરાબર? અને માનવીએ જે વસ્તુ તૈયાર કરેલી છે એ એટલા માટે એને સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખી શકાય. પણ એ કઈ એના વિશેની આપણે બાબતની વચ્ચે ચર્ચા કરીએ તો જોઈએ કે ભાઈ માનવી છે એની પાસે પોતાની જે કુને બુદ્ધિ ચાતુર્ય એટલે પોતાની જે બુદ્ધિ છે, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે પણ એને કઈ પ્રાપ્ત કર્યું છે તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ, બરાબર? પહેલા તો સૌપ્રથમ સાંસ્કૃતિક વારસાની અંદર જે બાબત આપણે વાત કરવાની છે કે માનવીના જે વિચારો છે એટલે કે એના વિચારો એટલે એની જે કુને હતી, એની બુદ્ધિ ચતુરાઈ કેવી છે, એની આવડત છે, એ આવડત અને એના ઉપર જે એની અંદર રહેલી જે કળાઓ છે, એની જે કૌશલ્યતાની જે તાકાત છે, શક્તિઓ છે, બરાબર? એના દ્વારા એને જે પણ કઈ પ્રાપ્ત કર્યું, જે પણ વસ્તુઓ બનાવેલી છે, બરાબર? અને એ બનાવેલી વસ્તુઓને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. માનવી અત્યારે આપણે જોઈએ છીએ ઘણા બધા મોટા મોટા જબરજસ્ત મકાનો બનાવે છે, બરાબર? પહેલા સમયમાં પણ એ વસ્તુ બનાવવામાં આવતી ત્યારે મોટા મોટા મહેલો પણ હતા, બરાબર? આ બધી વસ્તુઓ આપણે જે આપણા પૂર્વજો દ્વારા મળેલી છે એ આપણા માટે સાંસ્કૃતિક વારસો કહી શકાય. આ વારસામાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થઈ શકે, બરાબર? અને એ સમાવેશ થવાના કારણો શું, બરાબર? આપણે મળી કઈ રીતે? તો કે ભારત જે છે દેશ હતો જે વિશાળ જમીન દર્શાવતો હતો, બરાબર? વિશાળ એવો દેશ હતો, તેમાં ઘણી બધી પ્રજાતિઓ આવી ગઈ, બરાબર? આગળના જે આપણે વિડીયો ભણશું એમાં આપણે ભારતની જે પ્રાચીનતમ પ્રજા છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. પણ આ ચર્ચાની અંદર આપણે જે ભારતમાં આવેલી જે બધી પ્રજાતિઓ છે એ પ્રજાતિઓની કહી તો કે ભાઈ આર્યો, આમ આપણે આર્યોથી શરૂઆત કરીએ તો આર્યો આવ્યા હતા. એની પહેલાની જે દ્રવિડો છે એની પહેલા મોગોલોઇડ છે, બરાબર? ઓસ્ટ્રેલોઇડ છે, નેગ્રીટો છે, એની વિશે તો આપણે ચર્ચા કરવાના છે. પણ આર્યોથી આપણે શરૂઆત કરીએ તો આર્યો, આર્ય પછી જે પ્રજાતિ આવી હતી એને આપણે સપો કહી શકાય, બરાબર? ત્યાર પછી જે પ્રજાતિ આવી હતી એને આપણે ક્ષત્રમ કહી, પછી કુશાણ, બરાબર? આર્ય પછી જે આવેલી પ્રજાતિઓમાં સપો, ક્ષત્ર, કુશાણ, હુણ પછી ઈરાની પ્રજાતિઓ, બરાબર? પછી પારસી લોકો જે અત્યારે આપણે હાલમાં જોવા મળે છે, અંગ્રેજો, પછી ડચ પણ કહી શકાય, પછી ફ્રેન્ચ, બરાબર? આ બધી પ્રજાતિઓ ભારતમાં આવેલી છે. હા, એક પ્રજાતિનું નામ તો ખાસ અગત્યનું કહી શકાય જેને આપણે મુગલો તરીકે ઓળખીએ છીએ, બરાબર? મુગલ પ્રજાતિ તરીકે, તુર્ક તરીકે, તુર્કીઓ અને અરબો આ બધી પ્રજાતિઓ આપણે આમાં એડ કરી શકીએ છીએ. એટલે કે આર્યો શરૂઆત કરીએ ત્યારથી, પછી શકો,
સત્ર કુષાણ હુણ ઈરાની મુગલો એની પહેલા તુર્કો આરબો ફારસી અંગ્રેજો અને ફ્રેન્ચ આ બધી પ્રજાતિઓ ભારતમાં આવેલી ભારતની અંદર વેપાર કર્યા એની રેણકેણી જે હતી એ ભારત દેશની અંદર અમુક લોકો એ બધી પ્રજાતિઓના અમુક લોકો અહીંયા રહ્યા અમુક લોકો પોતાની જગ્યા છોડીને બીજી જગ્યાએ જતા રહ્યા બરાબર એટલે એને જે વસવાટ કર્યો છે એ વસવાટ જ્યાં રહેતા ત્યાં એને કાંઈક ને કાંઈક વસ્તુઓ બનાવેલી છે ચીજ વસ્તુઓ તૈયાર કરેલી છે એ ચીજ વસ્તુઓ વિશે આપણે સાંસ્કૃતિક ભાષાની અંદર એનો સમાવેશ કરવો પડે તો એમાં કઈ કઈ આવી શકે તો કે ભાઈ રાજમહેલ ઇમારતો મોટી મોટી જબરજસ્ત એવી ઇમારતો છે બરાબર લાલ કિલ્લા વાળી ને જે ઇમારતો આપણે કહી શકીએ શિલાલેખો પથ્થર ઉપર લખેલા જે લખાણો છે તે સ્તૂપો બૌદ્ધ ધર્મ જે બૌદ્ધ ધર્મના જે લોકો થઈ ગયા બૌદ્ધ ધર્મના જે સાધુ થઈ ગયા છે બરાબર એ સાધુનો જે મૃતદેહ હોય એ મૃતદેહની અને એક પિરામિડ આકારની અંદર એના મૃતદેહ પછી જેના અવશેષો વધેલા છે એ અવશેષોને સાચવવા માટેની જગ્યા એટલે આપણે એને સ્તૂપ કહીએ સ્તૂપ હંમેશા અંડાકાર હોય અને પિરામિડ આકારનો તો પેલા જોવા મળતો અને ખાસ કરીને હવે અંડાકાર આકારનો જોવા મળે છે અર્ધ અંડાકાર ચેત્યો વિહારો બરાબર હવે ચેત્યો એટલે શું તો કે બૌદ્ધ ધર્મના જે સાધુઓ છે જે જગ્યાએ પ્રાર્થના કરતા બરાબર એની ભગવાનની ઉપાસના કરતા એ સ્થળને ચેત્યો કહેતા એ જગ્યાએ મોટી જબરજસ્ત ગુફા હોય ગુફાની અંદર એક સ્તૂપ હોય અને એ સ્તૂપની ત્યાં એ બૌદ્ધ સાધુઓ ત્યાં પ્રાર્થના અને ઉપાસના કરતા વિહારોને આપણે મઠ જ કહી બૌદ્ધ ધર્મના જે મઠ કે બૌદ્ધ મઠ બરાબર કે જ્યાં એ લોકો ત્યાં સાધુઓ ત્યાં રહેતા અને પોતે અધ્યયન કરતા એટલે કે ભણતા પછી મંદિરો મસ્જિદો મકબરાઓ ગુંબજો કિલ્લાઓ બરાબર તો આપણે મકબરા એટલે આપણે ખબર છે કે ભાઈ તાજમહેલનો જે આકાર જોવા મળે છે બરાબર એવા જ આકારની ઘણી બધી ઇમારતો તૈયાર કરવામાં આવેલી છે તો એનો જે ઉપરનો જે ગોળાકારનો ભાગ હોય છે એની આજુબાજુની જગ્યાએ પણ એવો ગોળાકાર ભાગ હોય છે એ મકબરા કહેવાય ગુંબજો બરાબર તો તમે મંદિરની અંદર જાઓ તો મંદિરની અંદર જે અંદરનો ભાગ આખો અર્ધ અંડાકાર હોય બરાબર એને આપણે ગુંબજો કહીએ કિલ્લાઓ બરાબર રાજાઓ છે પહેલાના સમયની અંદર મોટા મોટા એવા શું બનાવતા કિલ્લાઓ બનાવતા કે જેથી અન્ય કોઈ સેના કે અન્ય કોઈ પ્રજાતિ એની સાથે લડવા આવે તો એને સહાયતા મળતી એટલે એ કિલ્લાઓ બરાબર દરવાજાઓ ઘણા બધા દરવાજાઓ છે અને એ બધા દરવાજાઓ છે એવા કહી શકાય કે જે ઘણા બધા લોકો ભેગા થઈ જાય ને તોય તોડે ને તોય વાર લાગે એવા મોટા અને જબરજસ્ત કિલ્લાના દરવાજાઓ હતા ઉત્ખનન કરેલા સ્થળો એટલે કે આપને જે ખોદકામ કરતા અને ખોદકામ કરતી વખતે જે આપને સ્થળો મળેલા છે તે પછી સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે આપણે 1947 ની અંદર જે આપણે આઝાદી મળી છે તો એની પહેલા જે અંગ્રેજો સામે અને અન્ય કોઈ બીજી પ્રજાતિઓ સામે જે આપણે વિરોધ કર્યો છે તો એના જે સ્વાતંત્ર્ય સંગ્રામના જે સ્થળ હતા જે ઐતિહાસિક સ્મારકો હતા એ બધાનો સમાવેશ આપણે સાંસ્કૃતિક ભાષામાં કહીએ છીએ બરાબર જેમાં દાંડી વર્ધા બારડોલી શાંતિનિકેતન છે શ્યામજી કૃષ્ણ વર્મા એની સ્થાપના કરેલી આ સંસ્થાની જે કોલકાતામાં છે દિલ્હી વગેરેના જે સ્થળો છે બધા એને આપણે ઐતિહાસિક સ્મારકો અને સ્વતંત્ર સંગ્રામના સ્થળો તરીકે ઓળખીએ છીએ અને એ બધા સાંસ્કૃતિક ભાષામાં એનો સમાવેશ કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા સ્થળ છે બરાબર આ દરેક જે વસ્તુઓ બનાવવામાં આવી છે એ બધા જ આપણા સાંસ્કૃતિક ભાષાનો ખ્યાલ આપે છે બરાબર આ જે આપણી જે કળા છે બરાબર એ ઘણા સમયથી જૂની છે અને ઘણી વિશ્વને વિશ્વની પ્રજાતિને ઘણા બધા ઘણી મોટી ભેટ પણ આપી ચૂક્યા છે એટલે કીધું છે કે ભાઈ પ્રાચ ઐતિહાસિક યુગથી એટલે બહુ જ જૂના સમયથી ભારતની જે પ્રજાતિ છે એ પ્રજા એ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વને પ્રજા વિશ્વની જે પ્રજા છે એને આપી છે બરાબર એવું કહી શકાય કે ભાઈ શિલ્પો ભંડારવાની બરાબર આપણે જયારે શિલ્પ
એટલે કે જે પથ્થર છે મોટા પથ્થરોમાંથી અલગ અલગ પ્રકારના રથ તૈયાર કરવામાં આવ્યા છે અમુક હાથીઓના ચિહ્ન બનાવવામાં આવ્યા છે એટલે કે પથ્થરોમાંથી જ કઈ મૂર્તિઓ બનાવવાની વાત આવે એને આપણે શિલ્પ કંડારવાની કળા કહીની કળા તે એમ કહી શકાય 5000 વર્ષ જૂની છે બરાબર તો આ સૌથી મોટો ઇતિહાસ છે અને ઘણી બધી એવી મૂર્તિઓ બનાવવામાં આવી હોય છે જે ભગવાનની મૂર્તિઓને આપણે જોઈએ તો આપણે એવું લાગે કે ભાઈ આ બેઉ ને ભગવાન પેલા છે તો એવી આવી મોટી કળા અને એની કૌશલ્યતા જે આપણા ભારતના લોકોમાં જોવા મળેલી અને એને ઈ લોકોએ બહાર પણ લાવેલી બરાબર તો આ ઉપરાંત ઈ ઉપરાંત જે ખોદકામ દ્વારા જે આપણે અવશેષો મળ્યા છે એ અવશેષોમાં નર્તકીના એટલે જે મૂર્તિઓ મળેલી છે એ નર્તકીના જે દેવી દેવતાઓના છે પશુઓના છે માનવ અને આકૃતિઓના માનવ આકૃતિના શિલ્પો છે બાળકોના અમુક રમકડાઓ છે રમકડાઓમાં કેટલાક રમકડાઓમાં આપણે જે જોવા મળે છે દાઢી વાળા પુરુષનું શિલ્પ એટલે કે એની મૂર્તિ આપણે જે જોવા મળે છે તમારી ટેક્સ્ટબુક ના પેજ નંબર 3 ઉપર એનું દાઢી વાળા પુરુષનું જે શિલ્પ છે માપેલું છે બરાબર તો આ આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું એમ કહી શકાય કે આપણે ગૌરવ છે અને આપણે મળેલું છે આ ઉપરાંત પણ એવું કહી શકાય કે મૌર્ય યુગ હતો બરાબર એ મૌર્ય યુગ વખતે આપણા દેશની અંદર પણ ઘણી વસ્તુઓ એ મૂર્તિઓ આપણે મળી ચૂકેલી છે અને મૌર્ય યુગની અંદર ઊંધા કમળની જે આકૃતિ હોય બરાબર ઊંધા કમળની આકૃતિ અને એની સાથે જે ઊંધા કમળની જે આકૃતિ છે એ આકૃતિ ઉપર એને શિવ ગોઠવેલો છે ત્યાર પછી વૃષભનું જે શિલ્પ છે તે પછી સારનાથનો જે સારનાથની જે ધર્મચક્રની પ્રવર્તન વાળી ગૌતમ બુદ્ધની જે પ્રતિમા કહેવાય બરાબર ગૌતમ બુદ્ધ જે છે બૌદ્ધ ધર્મના જે ઉપાસક થઈ ગયા ઉપદેશક થઈ ગયા બરાબર એની પ્રતિમા છે અને અમુક વિસ્તારની અંદર આપણા રાષ્ટ્રકૂટ રાજાઓ પણ થઈ ગયા જે રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં પણ આપણે જે અલગ અલગ પ્રકારની જે ગુફાઓ મળી છે એમાં અજંતાની ગુફા ઇલોરાની ગુફા અને એલિફન્ટાની ગુફાઓ બરાબર આ જે ગુફાઓ છે એ ગુફાઓ આપણા દેશનું ગૌરવ છે અને આવડા જે પ્રતિમાઓ છે મૂર્તિઓ છે જે આપણે મળેલી છે એ આપણા સાંસ્કૃતિક વારસાની સૌથી મોટી ભેટ છે એમ કહી શકાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ હતો બરાબર પ્રશ્ન 2 કે 3 ગુણની અંદર પૂછે તો આ વિગત પણ તમે એડ કરી શકો મેં કીધી એ પણ વિગત એડ કરી શકો છો તો હવે તફાવતની વાત કરીએ તો તફાવતમાં વધારે સમય નહીં લેતા બરાબર તો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એટલે શું તો એની વાત કરી લઈએ કે પ્રાકૃતિક વારસો છે આપણે કઈ રીતે મળ્યો છે તો કે પ્રકૃતિથી સર્જેલો છે બરાબર સાંસ્કૃતિક વારસો કઈ રીતે મળેલો છે તો માનવ સર્જિત છે આપણે માનવ દ્વારા મળેલો છે બીજો મુદ્દો એ છે કે તે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે પ્રાકૃતિક વારસો શું છે કોના તરફથી મળેલી તો કે પ્રકૃતિ તરફથી અમૂલ્ય ભેટ છે અને સાંસ્કૃતિક વારસો છે એ કેના તરફથી મળેલો છે તે આપણા ભારતના જે પૂર્વજોમાં પૂર્વજો તરફથી મળેલી જે ભેટ છે એ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય બીજી વસ્તુ કે ભાઈ આમાં પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ થાય તમને જે મુદ્દા આવે યાદ આવે તમે લખી શકો એમાં પર્વતો નદીઓ ઝરણા અને મેદાનો રણો સાગરો ઋતુઓ વૃક્ષો જીવજંતુઓ પશુ પક્ષીઓ વગેરેનો આપણે સમાવેશમાં કરી શકીએ છીએ ત્યારબાદ આપણે સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો ઇમારતો શિલાલેખો બરાબર સ્તૂપ ચેત્યો મંદિરો મસ્જિદો ગુંબજો કિલ્લાઓ દરવાજા વગેરેનો સમાવેશ પણ આપણે આમાં કરી શકીએ છીએ બીજી વસ્તુ એ અગત્યની છે કે ભાઈ પ્રાકૃતિક વારસો છે ને એ સાંસ્કૃતિક વારસાના ઘડતરનો પાયો છે એમ કહી શકાય કેમ કે બરાબર એટલે એમાં કીધું છે કે ભાઈ તેણે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે જો પ્રાકૃતિક વારસો હતો તો સાંસ્કૃતિક વારસાની શું થઈ રચના થઈ માણસ મનુષ્યને માનવીને એવા વિચારવાળી વાત કે જેથી પોતે કાર્ય કરી શકે અને ઘણી બધી કૃતિઓ મૂર્તિઓ બનાવી હોય તો એ બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ પ્રાકૃતિક વારસામાંની અંદર વૃક્ષ છે પ્રાકૃતિક વારસાની અંદર છે બરાબર એવા ઝાડ આવે વૃક્ષોનો આપણે ઉપયોગ કરીએ માધ્યમમાં લાકડાની મૂર્તિઓ પણ બનાવીએ છીએ પછી સાંસ્કૃતિક વારસા છે તેનો વિકાસ ઐતિહાસિક યુગની સાથે થયો હતો બરાબર જે સમયથી વિશ્વના જે પ્રજાતિઓ છે એનો વિકાસ થયો છે
એટલે કે ઐતિહાસિક બહુ જ જૂના સમયથી જ્યાંથી વિકાસ થયો છે ત્યાંથી સાંસ્કૃતિક વારસો આપણે જોવા મળે છે તો આનો તફાવત મુદ્દો છે આમાં તમારા મુદ્દાની અંદર પહેલો મુદ્દો તમે એમ પણ લખી શકો પ્રાકૃતિક વારસાનો અર્થ અને સાંસ્કૃતિક વારસાનો અર્થ બરાબર આ બધું બરાબર ત્રણ બાબતોની નિકટતમનો સંબંધ એટલે પ્રાકૃતિક વારસો સાંસ્કૃતિક વારસો એટલે માનવીની જે માનવીએ જે પોતાના પુણ્ય ચતુર્ય બુદ્ધિ ચાતુર્યતા એની આવડત કલા કૌશલ્ય દ્વારા જે પણ કંઈ પ્રાપ્તિનું છે એને આપણે શું કહેશું સાંસ્કૃતિક વારસો તો એ પણ તમે મુદ્દાની અંદર એડ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો એનો તફાવત છે તો હવે ખાસ આગળના જે આપણે આ બે પ્રશ્નો તો પૂર્ણ કર્યા છે હવે આપણે નેક્સ્ટ પ્રશ્નની જે સમજૂતી મેળવીશું જે આપણી ભારતની જે પ્રાચીનતમ પ્રજાતિઓ છે એ પ્રાચીનતમ પ્રજા વિશે આપણે એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત